बोरतळाव विस्तारमां रहेता अने निर्मळनगरमां हीरानो धंधो करता लश्करभाई नागजीभाई मकवाणाने तेमना व्यवसायनी अंदर खोट जता बहु मोटू देवू थई गयुं हतुं। जे देवू चूकववा माटे पैसा न हता, जेनी वारंवार पठाणी उघरणी करवामां आवती, त्यारे तेमना द्वारा सोनाना गहेणाने तेमनी प्रॉपर्टी पण आपी देवामां आवी हती। तेम छतां उघरणीवाळा पठाणी उघरणी करी मानसिक त्रास आपता होवाने लई कंટાળી ગયેલા લશ્કરભાઈ નાગજીભાઈ મકવાણાએ ગઢડા તાલુકાના કાળુભાર ડેમની નદીમાં જંપલાવી મોતને વાલું કરતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ઉઘરાણી કરનાર તમામ ઇસમો વિરુદ્ધ 306 મુજબનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। શું નામ તમારું? કિશનભાઈ લશ્કરભાઈ મકવાણા। ક્યારે? ભાવનગર પોવરભાઈ ની વાડી। તમારા પપ્પા ની ડેડ બોડી મળી છે કાળુભાર ડેમ માંથી, ખરેખર શું પડી ગયા હતા કે શું ઘટના બની? બીજાના પ્રેશર હિસાબે પડી ગયા હતા। અમારે નિર્મળનગરમાં હીરા ઉદ્યોગનો ધંધો હતો, આ 2-3 વર્ષથી મંદીના હિસાબે અમારે કર્જ થઈ ગયું હતું, તો એ બધું ફાધર બધું આપવા લદ હતા બધા, એને પૈસા અને પૈસા પૂરા પડે એમ નહોતા પૈસા, તો એ બધા અમારે ઉપર ખોટો પ્રેશર કરતા હતા, એટલે ફાધર ઘરેથી હોઈ ગયા હતા 2-3 દિવસ હતા, તો અમને એના બોલાવ્યા હતા, અમારા પાસેથી બધું ઘરેણા બરેણા જે કાં તે બધું પ્રોપર્ટીના કાગળિયા લઈ ગયા છે, અને તો અમને જે પ્રેશર કરતા હતા જે અમારા પૈસા પાડવાનું, એના આ પ્રેશરના હિસાબે મારા ફાધર આવું પગલું ભર્યું છે, અમારે ઉપર પ્રેશર કરતા। હા, નામ છે હીરા બજારના છે બધા, એની મારા ફાધરે વહીવટ કર્યો, તો અમને ખબર નથી એ બધા વહીવટ કર્યો છે હાસા છે ખોટા, એ કઈ મારા ફાધર વહીવટ કરતા હતા હીરા બજારમાં, અમે તો ખાલી ના હતા, પૈસા લેતી દેતી મારા ફાધર કરતા હતા, એ બધા કહેતા હતા કે અમારા પૈસા છે કે નહીં, અમને ખબર નથી, તો અમે અમારું લેડીઝના બધાના ઘરેના બરેના બધું પ્રોપર્ટી બધું આપી, તો હજી માઇક માઇક પૈસા કરતા હતા, બીજાને મોકલતા હતા, માનસિકતા વધારે આપતા હતા, બીજાને ઘરે મોકલતા હતા એવા ગુંડાગર્દી વાળા તે પૈસા દેવાના, તો એના હિસાબે મારા ફાધર આ પગલું ભર્યું છે। માંગ છે કે અમને ના મળે આ બધાને, જે કઈ આ બધા પૈસા આવ્યું છે મારા ફાધરને મારી જ નાખ્યા છે એવું છે, એટલે અમારે ના જોવે છે, મારે ન્યાય અમારે જોવે છે, મારા ફાધર આરે આવું કર્યું, એટલે આ લશ્કરભાઈ મકવાણા કરીને જે વ્યક્તિ છે તે સણોસરા બોરતળાવ ભાવનગર ખાતેની રહેવાસી છે। તેમણે ગઈકાલે ગરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કાળુભાર નદી પર ડેમ આવેલો છે તેમાં જંપલાવી અને આત્મહત્યા કરી છે। આ બાબતે ગરડા પોલીસ સ્ટેશન આગળની તપાસ ચલાવી રહેલ છે અને તેના પુત્રને અને પરિવારજનોની પૂછપરછ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે નોંધ રાખી છે।